इंजीनियरिंग विद्यार्थी मित्रों काले आपणे चेप्टर नंबर 4 शुरू करियो तो भागीदारी नो पुनर्गठन जेनी थियरी आपणे भणी गया अने एक एग्जांपल करियो तो आजे જોઈએ આપણે एग्जांपल नंबर 2 શું કહેવા માંગે છે તો કે ભાવેશ વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 છે આ થયું તમારું જૂનું પ્રમાણ જે બદલીને 3:2:1 કરવાનું નથી કર્યું આ દાખલાઓની અંદર ફક્ત તમારે બે પ્રમાણ પર જ ધ્યાન આપવાનું છે આ જૂનું પ્રમાણ આ થયું નવું પ્રમાણ હવે બંને પ્રમાણને આપણે લખી દઈએ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ જૂનું હતું તમારું 2 અને 1 ટોટલ થયો 2 2 4 અને 5 2 ના છેદમાં 5 2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 5 જ્યારે નવું પ્રમાણ છે તમારું 3 2 અને 1 ટોટલ થયો 6 3 ના છેદમાં 6 2 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 6 હવે અહીંયા આપણે ત્યાગ શોધવાનો છે તો સૂત્ર લખી દે ત્યાગનો જૂનો ભાગ માઈનસ નવો ભાગ જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરશું સૌથી પહેલા કોણ છે ભાવેશભાઈ તો ભાવેશનું ત્યાગ શોધીએ તો ભાવેશનું જૂનું પ્રમાણ શું છે 2 ના છેદમાં 5 તો લખી દઈએ 2 ના છેદમાં 5 નવું શું છે તો કે સોરી 2 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 6 બંને લખી દીધા આપણે 2 ના છેદમાં 5 3 ના છેદમાં 6 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સીધે સીધા છેદ કોઈ ઉડાડી શકો નહીં કારણ કે વચ્ચે છે એ માઇનસ ની નિશાની છે અને જ્યારે માઇનસ ની નિશાની હોય ત્યારે બંનેના છેદ સરખા કરવા પડે જો ગુણાકાર ભાગાકાર હોય તો તમે અહીંયા 3 2 6 કરી 3 ઉડાડી શકો અહીંયા 2 ઉડાડી શકો કરી શકો પણ અહીંયા સરવાળા બાદબાકીની અંદર તમારે છેદ સરખા કરવા પડે તો આના છેદ આ છે 5 અને આ છે 6 તો અહીંયા લસાઅ લઈશું 5 અને 6 5 થી ભાગ ચલાવીએ તો 5 5 5 6 1 9 6 થી ભાગ ચલાવો તો 1 નો 1 અને 6 1 નું 6 તો તમારો લસાઅ થશે 5 × 6 એટલે કે 30 બંનેના છેદમાં કેટલા થવા જોઈએ 30 તો અહીંયા 5 છે તો કેટલા ગુણશું તો 30 થશે તો કે 6 5 30 અહીંયા 6 છે તો કેટલા ગુણશું તો 30 થશે તો કે 5 હવે કોઈ પણ સંખ્યાને નીચે ગુણો તો તમારે ઉપર ભેળી સેમ સંખ્યાથી ગુણવું પડે અહીંયા નીચે 5 થી ગુણો તો ઉપર પણ 5 થી ગુણવું પડે તો અહીંયા શું થશે તો કે 6 2 12 અને 6 5 30 અહીંયા શું થશે 5 5 15 અને 6 5 30 બંનેના છેદ સરખા તો 2 છેદનો 1 છે 30 12 - 15 12 માંથી 15 જાય તો -3 ના છેદમાં 30 જ્યારે બી આપણે ત્યાગ શોધતા હોઈએ અને જવાબ માઇનસમાં આવે તો એને કહેવાય લાભ જોઈએ વિપુલભાઈનો ત્યાગ હવે વિપુલભાઈનું જૂનું પ્રમાણ છે 2 ના છેદમાં 5 અને નવું પ્રમાણ છે 2 ના છેદમાં 6 અહીંયા લસાઅ એકવાર લઈ લીધો છે એટલે આપણે છેદ સરખા કરવા માટે 5 ને 6 થી ગુણશું નીચે ગુણશું તો ઉપર બી ગુણવાનું અહીંયા 6 ને 5 થી ગુણશું નીચે ગુણશું તો ઉપર બી ગુણવાનું તો 6 2 12 6 5 30 5 2 10 6 5 30 બંનેના છેદ 2 છેદનો 1 છેદ 12 - 10 12 માંથી 10 જાય તો 2 ના છેદમાં 30 તો અહીંયા તમારો ત્યાગ આવ્યો હવે જોઈએ હિરલબેન હિરલબેનનું જૂનું પ્રમાણ છે 1 ના છેદમાં 5 અને નવું પ્રમાણ છે 1 ના છેદમાં 6 તો 1 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 6 લસાઅ તમને ખબર છે 30 આવે તો અહીંયા 5 થી 6 થી ગુણશું તો ઉપર બી 6 થી ગુણશું અહીંયા નીચે 5 થી તો ઉપર બી 5 થી તો 6 1 6 6 5 30 5 1 5 અને 6 5 30 2 છેદનો 1 છેદ 6 - 5 તો અહીંયા થશે તમારું 1 ના છેદમાં 30 તો અહીંયા 2 જણા છે તે ત્યાગ કરે છે જ્યારે 1 વ્યક્તિ લાભ મેળવે છે જ્યારે 2 જણા ત્યાગ કરતા હોય તો એ બંનેનો શું કરી દેવો પડે સરવાળો તો અહીંયા વિપુલનો ત્યાગ છે 2 ના છેદમાં 30 અને હિરલનો ત્યાગ છે 1 ના છેદમાં 30 બંનેનો તમે સરવાળો કરો તો 2 વત્તા 1 અને 2 છેદનો 1 છે 3 ના છેદમાં 30 તો જોઈ શકો છો મિત્રો તમે કે લાભ 3 ના છેદમાં 30 છે તો ત્યાગ બી તમારો 3 ના છેદમાં 30 આવવો જ જોઈએ તો જ તમારો દાખલો સાચો પડે તો આવો દાખલો તમને 3 માર્કની અંદર પૂછાય છે હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ
વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 તો અહીંયા ત્રીજા એક્ઝામ્પલ ની અંદર શું કહેવા માંગે છે તો કે P D અને R એક પેઢીના ભાગીદાર છે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે તો કે 3:2:1 જે હું કરું છું ને તમારે અહીં અન્ડરલાઈન કરી દેવાનું જે બદલીને 1:2:2 કરવામાં આવ્યું હવે ભાગીદારો એટલે શું કરે ત્યાંની ગણતરી શોધો અહીંયા તમારે આ બે જ વસ્તુ લઈ તો અહીંયા આપણે લાભ ગણવાનો છે લાભની ગણતરી તમે લાભનું સૂત્ર શીખો
નવું પ્રમાણ છે 1/6 તો લખી દે 1/6 જૂનું પ્રમાણ છે 1/3 તો 1/3 હવે અહીંયા 6 અને 3 તો આપણે લસાઅ લેશું 6 અને 3 બેથી ભાગ ચલાવીએ તો 2 તેરી 6 અને 3 એમના ફરીથી 3 થી ભાગ ચલાવીએ તો 3 એકુ 3 અને 3 એકુ 3 તો અહીંયા 2 ગુણ્યા 3 એટલે લસાઅ થશે તમારો 6 અહીંયા તો છેદમાં 6 છે જ અહીંયા છેદમાં 6 કરવા માટે 3 ને 2 થી ગુણીએ તો 6 થાય તો નીચે ગુણીએ તો ઉપર પણ આપણે 2 થી ગુણવા પડે તો 1/6 6 2 એકુ 2 અને 2 તરી 6 થઈ ગયા બંનેના છેદ સરખા તો 2 છેદનો 1 છેદ 1 માઈનસ 2 તો જવાબ આવશે તમારો માઈનસ 1/6 6 જ્યારે બી આપણે લાભ શોધતા હોઈએ જવાબ માઈનસમાં આવે તો એને શું કહેવાય ત્યારે હવે એને જોઈએ ગોપીનો લાભ ગોપીનું નવું પ્રમાણ છે 2/6 6 હું લખી દઈએ જૂનું પ્રમાણ છે 1/6 6 તો માઈનસ 1/3 હવે લસાઅ ખબર છે 6 તો અહીંયા 2 થી ગુણવું પડશે નીચે ગુણીએ તો ઉપર બી ગુણવાનું 2/6 6 2 એકુ 2 અને 3 દુ 6 2 છે સરખા તો 2/1 છે 2 માઈનસ 2 2 માંથી 2 જાય તો 0/6 6 કોઈ પણ સંખ્યાને 0 વડે 6 વડે 6 ને અથવા 0 ને ગમે તે વડે પણ કરવામાં આવે તો જવાબ આવે તમારો 0 મતલબ ગોપીના લાભ કરે છે ને ત્યાગ મેળવે છે હવે મુકુંદનો લાભ મુકુંદનું નવું પ્રમાણ છે 3/6 6 અને જૂનું પ્રમાણ છે 1/3 તો અહીં આપણે 2 થી ગુણશું તો ઉપર બી 2 થી ગુણવાનું 3/6 6 2 એકુ 2 2/6 6 2/3 2 તો અહીંયા તમારો થશે લાભ 1/6 6 ખાસ યાદ રાખજો કે જે શોધતા હોય એ જવાબ આપણો પ્રશ્નમાં આવવો જોઈએ જો માઈનસમાં આવે તો એની વિરુદ્ધનું થાય હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર ધ્યેય સિદ્ધિ અને પ્રાપ્તિ ત્રણ નામ આપેલા છે જે પોતાનું પ્રમાણ 1:1:1 બદલીને 1:3:3 કરવા માંગે છે તો એ જૂનું પ્રમાણ છે 1:1:1 અને નવું છે તમારું 1:3:3 તો આપણે લખી દઈએ જૂનું નવું અને બંનેનું છેદંશ જૂનું પ્રમાણ છે 1:1:1 તો ટોટલ થયો તમારો અહીંયા કુલ આવશે તમારા 3 જ્યારે નવું છે 1:3:3 તો કુલ થશે 7 જે હોય 1/3 1/3 અને 1/3 જ્યારે 1/7 3/7 અને 3/7 મૂકી દઈએ ઈઝી દાખલા છે આપણું લાભનું પ્રમાણ લખી દઈએ તો લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ સૌથી પહેલા આપણે શોધશું ડીનો લાભ ડીનું નવું પ્રમાણ છે 1/7 અને જૂનું પ્રમાણ છે 1/3 હવે તમે જોશો કે બંનેના છેદ અલગ અલગ છે તો શું કરશું છેદ સરખા કરવા માટે લસાઅ લેશું 7 અને 3 3 થી ભાગ ચલાવશું 7 એમના 3 એકુ 3 અને 7 થી ભાગ ચલાવીએ તો 7 એકુ 7 તો અહીંયા લસાઅ થશે તમારો 3 ગુણ્યા 7 એટલે કે 21 તો બંનેના છેદમાં 21 કરવા માટે 7 ને 3 થી ગુણશું તો ઉપર બી 3 થી ગુણવાનું 3 ને 7 થી ગુણશું તો ઉપર બી 7 થી ગુણવાનું 3 એકુ 3 અને 3/21 7 એકુ 7 અને 3/21 બંનેના છેદ થયા સરખા તો 2/1:3-7 3 માંથી 7 જાય તો માઇનસ 4/21 જે તમારો દર્શાવે છે ત્યાર એવી જ રીતે S નું લાભ શોધશું આપણે તો S નું નવું પ્રમાણ છે 3/7 અને જૂનું પ્રમાણ છે 1/7 3/7 અને 1/3 હવે તો 21 લેવાના છે તો નીચે 3 થી ગુણશું તો ઉપર બી 3 થી નીચે 7 થી તો ઉપર બી 7 થી તો 3 કરી 9 9/3 = 21 7 એકુ 7 અને 3/21 2/9 = 7 9 માંથી 7 જાય તો 2/21 તો અહીંયા તમે જોઈ શકો છો કે એ પ્લસમાં જ બાબતે છે એટલે કે લાભ કરે છે એવી જ રીતે P નું લાભ શોધશું તો P નું નવું પ્રમાણ છે 3/7 અને જૂનું પ્રમાણ છે 1/7 બંનેનું સેમ જ થશે 3/7 માઇનસ 1/3 અહીંયા 3 થી ગુણશું તો ઉપર બી 3 થી ગુણશું અહીંયા 7 થી તો ઉપર બી 7 થી તો 3 કરી 9 અને 3/21 1/7 અને 3/21
कुल लाभ हमेशा सरखा आवा जोईए। तो विद्यार्थी मित्रों।